એક કિલો ભજીયાના 150 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આમાંથી જેટલો નફો થાય છે તે કેદીઓના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગમાં લેવાય છે. રાજકોટ સેન્ટ્રલ જેલના એએચ પરમારે જણાવ્યું હતું કે અનેકવિધ કેદી સુધારણ પ્રવૃત્તિઓ રાજકોટ ખાતે ચાલી રહી છે, જેમાં જેલની ગૌશાળામાં વર્મી ખાતર ઉત્પાદન શરૂ કરાયું છે. ઉપરાંત વણાટ, સુતારીકામ, દરજીકામ, ધોબીકામ, બેકરી વગેરે ઉદ્યોગ જેલ સજા પામેલ કેદીઓને જેલમાં શીખવાડવામાં આવે છે, જેથી જ્યારે તેમની સજા પૂરી થાય ત્યારે સમાજમાં સ્વમાનભેર રહી શકે છે અને અહીં મળેલ તાલીમ તેને આર્થિક સ્વાવલંબન બનાવી સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવા અમારા પ્રયાસ છે. મારું નામ એએસ પરમાર, ફેક્ટરી મેનેજર રાજકોટ સેન્ટ્રલ જેલથી અમારી ટીમ સાથે અમે આવીએ છીએ. જેના માટેની મંજૂરી અમારા જેલોના વડા શ્રીમાન મોહન ઝા સાહેબ તરફથી મળેલ છે, અને આ તમામ જે અમારી ટીમ રાજકોટ જેલથી આવેલ છે એનું સંચાલન અને સુપરવિઝન, આ તમામ કામગીરી જે છે અમારા અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સર IPS ના નેજા હેઠળ અમે આ કામ કરીએ છીએ. એવો ખૂબ જ પોઝિટિવ, સકારાત્મક અને કેદી માટે કંઈક નવું કરવાની વિચારધારા ધરાવે છે. મેળામાં જાહેર જનતાને એક સારી ગુણવત્તા અને ઓછી કિંમતમાં પબ્લિકને સારી ગુણવત્તાનો ખોરાક મળી રહે તે માટે અમે આ અહીંયા સ્ટોલ નાખ્યો છે. આમાંથી કેદીને જે પણ આવક થશે સરકારમાં જમા કરવામાં આવશે, અને એમાંથી કેદીનું વેતન તથા તેઓ આમાં મેળવી શકે છે, કેદીનું વેતન મેળવી શકે છે અને તેઓના પરિવારને પણ આ જે વેતન મળે એમાંથી એ મોકલાવી શકે છે. સાહેબ, આ કઈ જગ્યા છે અને હાલ આ સ્કૂલ કઈ જગ્યા ઉપર